હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. મહેસાણાના સુંઢિયા ખાતે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. નાગરિકોને ઘરે બેઠા મળી રહ્યો છે સરકારી યોજનાઓનો લાભ. આવક, જાતિના દાખલા, જન્મમરણ તેમજ લગ્નની નોંધણી ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જેવા મહત્વના કાર્ડ અને નોંધણીની અરજી બાદ સ્થળ પર કાઢી આપવામાં આવે છે પ્રમાણપત્ર. શક્તિપીઠ અંબાજીમાં યોજાયો અન્નકૂટનો કાર્યક્રમ. રાજ્યના 11 શહેરોમાંથી 64 મહિલાઓએ બનાવ્યો ભોગ. ચાચર ચોકમાં એકત્રિત થઈને ધરાવ્યો માતાજીને અન્નકૂટ, બાદમાં શિખરે ચડાવી ધજા. માતાજીને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદને વહેંચ્યો દર્શનાર્થીઓમાં. ભરૂચ નગરપાલિકા દ્વારા યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. લાભાર્થીઓને યોજનાકીય લાભોનું કરાયું વિતરણ. અરજદારોની રજૂઆત અને અન્ય યોજનાકીય અમલીકરણને લાગતા પ્રશ્નોનું અધિકારીઓએ કાઢ્યું નિવારણ. જિલ્લાધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો રહ્યા ઉપસ્થિત. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો અટકાવવા સામે આવી એક યુવાનની સેવાદાયી પહેલ. રાજપીપળાના આ યુવાનના મિત્રનું પતંગની દોરીથી થયું હતું મૃત્યુ. બાદમાં યુવકે લોકોના જીવ બચાવવાનું લીધું પ્રણ. શહેરના અને નજીકના ગામના લોકો આ યુવાન પાસે લગાવે છે સેફટી ગાર્ડ. અત્યાર સુધી દ્વિચક્રી વાહનોમાં 1000થી વધારે લગાવી આપી છે સેફટી ગાર્ડ. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે લીંબડી ખાતે નીકળી શોભાયાત્રા. ધારાસભ્યો, સંતો, મહંતો સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. શહેરના વિવિધ વિસ્તાર તેમજ મુખ્ય બજારોમાં ફરી શોભાયાત્રા. સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગ્રામજનો જોડાયા આ શોભાયાત્રામાં. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયો રાષ્ટ્રીય સેમિનાર. ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા કરાયું આયોજન. દેશભરના જાણીતા ઇતિહાસકારો રહ્યા ઉપસ્થિત. સ્વતંત્રતા અને પ્રતિરોધ, અતીતથી વર્તમાન વિષય સાથે યોજાયો ઉદ્દેશ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. ભારત માલદીવ્સના વિવાદ મામલે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યોનું વિરોધ પ્રદર્શન. ભારતની છબી ખરાબ કરવા બાબતે સભ્યોએ નોંધાવ્યો વિરોધ. ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યોએ માલદીવ્સનું બુકિંગ નહીં કરવાનો લીધો નિર્ણય. ભારતીય દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારના બુકિંગ પર વિશેષ વળતર આપવાની કરી જાહેરાત. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં યોગ મહોત્સવનું કરાયું આયોજન. નાના દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે યોજાયો યોગ મહોત્સવ. યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા વિવિધ યોગિક ક્રિયાની આપવામાં આવી સમજ. 4 દિવસીય યોગ મહોત્સવમાં યુવાઓ તેમજ વડીલો જોડાયા મોટી સંખ્યામાં. અમદાવાદ ખાતે યોજાયું ચિત્રકાર પ્રશાંત પટેલના ચિત્રોનું પ્રદર્શન. નર્ત નામના ચિત્ર પ્રદર્શનમાં સંગીત અને નૃત્યને લઈને રજૂ કરાયા ચિત્રો. 40થી વધુ ચિત્રો દ્વારા નૃત્ય ઉપરાંત શિવ, ચંદ્ર, ઢોલક, મૃદંગ, તબલા, વીણા અને મહેલોની પૃષ્ઠભૂમિને આવી દર્શાવવામાં. મહીસાગર જિલ્લાના ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયું યુવતી સંમેલન. લુણાવાડાના પીએન પંડ્યા કોલેજ ખાતે આયોજિત સંમેલનમાં પ્રથમ મતદાતા બનનાર યુવતીઓને ભાજપને વોટ આપવા કર્યા પ્રેરિત. ઉપસ્થિત મહાનુભાવોએ સામાજિક સંસ્થાઓને નમો પુરસ્કાર પ્રમાણપત્ર આપી કર્યા સન્માનિત. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે કરુણા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓની નીકળી રેલી. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને નુકસાન ન થાય તે ઉદ્દેશ્ય સાથે કરુણા અભિયાન અંતર્ગત નીકાળવામાં આવે છે રેલી. રેલીને લીલી ઝંડી આપી ખેડબ્રહ્માના તાલુક પ્રમુખ સુરેશ પટેલે કરાવ્યું પ્રસ્થાન. ખેડાના ડાકોર ખાતે એક ધર્માદા સંસ્થા દ્વારા યોજાયો નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ. નિદાન અને સારવાર કેમ્પમાં અનેક લોકોએ લીધો લાભ. ચામડી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તાવ, શરદી તેમજ વાયરસથી થતા રોગોનું કરાયું નિદાન. કેમ્પમાં અનેક આયુર્વેદિક ડોક્ટર ઉપરાંત ધર્માદા સંસ્થાના કાર્યકરો રહ્યા ઉપસ્થિત.